नमस्कार, હું છું વિયંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીમાંથી મિથેનોલ ભરેલું શંકાસ્પદ ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડતી એલસીબી। એલસીબી પોલીસે કેમિકલનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 14,37,000 નો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। ભરૂચ જિલ્લાની સરહદને અડીને વહેતો સમુદ્ર તોફાની બને તેવી સંભાવના। દહેજ દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ મુકાયું। બ્રિગો ફૂડ LLP ના કર્મચારીઓએ શ્રમ ખાતામાં કરેલ રજૂઆત। શ્રમ ખાતા દ્વારા બંને પક્ષોને બોલાવાયા। અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ્સ ચોકડી ખાતેથી ભરૂચ એલસીબી પોલીસે મિથેનોલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું। કુલ 14,37,000ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એશિયન પેન્ટ ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર શંકાસ્પદ રીતે ઊભું હોવાની માહિતી મળી હતી, જેના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા ટેન્કરમાં મિથેનોલ કેમિકલનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું અને આ ટેન્કર કોઈક કંપનીમાં ખાલી કરવા માટે લઈ જવાનું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। એલસીબી પોલીસે મુંબઈના ટેન્કર ચાલક સુરજીતસિંહ રબેલસિંહ પાસે ટેન્કરમાં ભરેલ મિથેનોલ કેમિકલ અંગેના જરૂરી દસ્તાવેજો અને બિલ માંગ્યા હતા, જે ટેન્કર ચાલક રજૂ કરી શક્યો ન હતો અને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચાલકની અટકાયત કરી રૂપિયા 4,37,000ની કિંમતનું 24,000 લીટર મિથેનોલ કેમિકલ તેમજ 10 લાખનું અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 14,37,000નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ સાંપડી રહ્યા છે। તેવામાં દરિયો તોફાની બને તેવી સંભાવનાના પગલે દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। કડકડતી ઠંડીના સ્થાને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। તેવામાં ભરૂચ પંથકમાં કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 18-12-2022 સુધી મહત્તમ તાપમાન સરેરાશ 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન સરેરાશ 19 ડિગ્રી રહે તેવી સંભાવના જણાઈ રહી છે। તે સાથે મહત્તમ ભેજ 55% કરતાં વધુ અને લઘુત્તમ ભેજ 42% કરતાં વધુ રહે તેવી પણ સંભાવના છે। આ સાથે ભરૂચ જિલ્લામાં 18-12-2022 સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। તેથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઊભા પાક અંગે ખાસ માવજત લેવા સલાહ આપવામાં આવી છે। શેરડીથી માંડીને કપાસ, તુવેર વગેરે પાકો અંગે સલાહ આપવામાં આવી છે। ત્યારે આ દિવસો દરમિયાન ભરૂચ જિલ્લાને અડીને આવેલ સરહદી વિસ્તારોમાં ઘૂઘવાતા એવા સમુદ્રની લહેરો તોફાની બને તેવી સંભાવના જણાઈ રહી છે। તેથી દહેજ ખાતે એક નંબરનું ચેતવણી આપતું સિગ્નલ મૂકવામાં આવ્યું છે। તે સાથે ભરૂચના કેટલાક ગામો અને દરિયાકાંઠાના વિવિધ ગામોના રહેવાસીઓને સંભવિત વાવાઝોડા અંગે પણ ચેતવણી આપવામાં આવી છે। સાથે દરિયો તોફાની બને તેવી સંભાવના હોવાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામાં આવી છે। સાથે દહેજની કેટલીક કંપનીઓ કે જે જેટી ધરાવે છે તેમને સાવધાન રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બબલુ ચોકડી પાસે ભારતીય બનાવટના દારૂનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 15 દારૂની બોટલ ઝડપી પાડી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ તે જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બબલુ ચોકડી પાસે આવેલ ગિરિરાજ હોટલની બાજુમાં એક ઇસમ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું બોટલનું વેચાણ કરે છે। પોલીસે મળેલી માહિતીના આધારે 2 પંચોની હાજરીમાં માહિતીવાળા સ્થળ ઉપર રેડ કરી હતી। આ સમયે એક કાળા કલરની બેગ લઈને ઊભો હોય તેની તલાશી લેતા તેના બેગમાંથી ભારતીય બનાવટની 750 ml બોટલ નંગ 12 અને બીજી 3 બોટલો મળીને કુલ 15 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે દારૂનું વેચાણ કરનાર રવિકુમાર કૈલાસનાથ સિન્હા રહેવાસી નંદનવન સોસાયટી ભડકોદરાની અટકાયત કરીને દારૂની બોટલ નંગ 15 કિંમત રૂપિયા 6,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભૃગુ ફૂડ LLPના કર્મચારીઓએ શ્રમ ખાતામાં પગાર, બોનસ અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, જે અંગે કામદારો અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓને શ્રમ ખાતાના અધિકારીઓ ચર્ચા અંગે બોલાવ્યા હતા। ભરૂચ જિલ્લામાં સ્થિત એવી ભૃગુ ફૂડ LLP કંપની LLP લિમિટેડ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને અપાતા અપૂરતા અને અનિયમિત વેતન અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ઓછા બોનસ અને અન્ય લાભો અંગે પણ શ્રમયોગીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આશરે 100 કરતાં વધુ શ્રમયોગીઓએ ઉગ્ર રજૂઆત કરતા શ્રમ ખાતામાં કામ કરતા કામદારો અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓને આવનાર સોમવારે વાટાઘાટ કરવા બોલાવવામાં આવ્યા છે।
મારું નામ સમીરા ગુલામ હુસેન અમદાવ. મારી કંપનીનું નામ ધીગુ ફૂડ્સ એલએલપી, જ્યાં મેં જોબ કરું છું. ત્યાંનો ટાઈમ 8 થી 6 છે, 10 કલાક. હાલાકી ગવર્મેન્ટનો ટાઈમ 9 થી 5 છે, છતાં મને 10 કલાકની જોબ કરાવે છે. સેલેરી બહુ જ ઓછી છે. ગવર્મેન્ટની જે સેલેરી છે તે સેલેરી મને મળતી જ નથી. લેડીઝના 315 છે, જેન્ટ્સના 365 છે. વોશરૂમમાં પણ તાળા લાગે છે, એમનો પગાર ઠીક નથી મળે. અમે કીધું તમને ના કીધું. અભી ફોન આવ્યો, સરનરે કીધું કે 4 જણાને કરી નાખીશું. સમીરા ગુલામ હુસેન અબ્દાલ, રહીમભાઈ, ઇબ્રાહીમભાઈ ને ફેમિલી. જસ્ટ અભી ફોન આવ્યો અને અમે અભી જોબ પર જવાના છે. અભી અમને સરે કીધું કે તમે જાઓ ને અમને આ ધમકી આપે છે. જોબ પર હવે અમે કેવી રીતે જઈએ? અભી સરે તમને એમ કીધું કે તમે જોબ પર ચાલા કરો. અમારા લેબરે કીધું છે કે 4 જણ નીકળી જશે તો અમે નહીં જઈએ. અમને છે ને તો બહુ જ ત્રાસ આપે. વોશરૂમમાં તાળા લાગી જાય છે, પ્લાન્ટમાં પણ તાળા લાગી જાય. 5 જવા નથી દેતા, 6 પગાર સ્લીપ પણ અમને નથી મળતી. માંગણી કેટલા વખત કરી પણ ના કીધું કે પગાર સ્લીપ લેવો. તમારી માંગણી શું રહેશે? માંગણી અમારી પગાર સ્લીપ જોઈએ, પગાર જે ગવર્મેન્ટનો છે તે જોઈએ, ગવર્મેન્ટનો જે ટાઈમ છે તે જોઈએ. મેં બીજું કે અમને છે ને લેટ થાય જ ને, જે ગાડીઓવાળાને છે ને તો બોલે છે, અગર રસ્તામાં કંઈ પ્રોબ્લેમ હોય લેટ થઈ જાય તો એવું કહે છે કે તમારે ના કરી મૂકીશું, તમને લેશું. આવી અમને ધમકી આપે. તમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો તમે શું કરશો? તો અમે કાયદામાં રહીને આંદોલન કરીશું. બધું જે કંઈ કરીશું તે કાયદામાં રહીને જ કરીશું. શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો માલિનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. 13 વર્ષ શિક્ષક અને 22 વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે. શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં 16 જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્ટ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક્સ ગ્રોથ દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના 16 જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા, જેમાં બાલીના અધ્યક્ષ વાય એન સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડોક્ટર વી બી સોની અને ઓફિસ ઓફ કાઉન્સેલેટ જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લોકેશ કુમારની હાજરીમાં ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર. ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય, ભરૂચ. તારીખ 8 થી 12 દરમિયાન ભારતના વિવિધ ક્ષેત્રોના અને વિવિધ રાજ્યોના 16 મહાનુભાવો દ્વારા અમે બાલી દેશની મુલાકાત ઇન્ડોનેશિયાની લીધી હતી, જેની અંદર યોજાયેલો એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ દ્વારા એક સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અમે ભાગ લીધો હતો અને એ સેમિનારની અંદર શિક્ષણ ક્ષેત્રે કરેલી જે કામગીરી છે અને ભારતની શિક્ષણ સિસ્ટમ ઉપર ઘણી બધી સારી વાર્તાઓ ચર્ચાઓ થઈ. ઇન્ડોનેશિયાની અંદર પણ બાળકોના એજ્યુકેશન માટે શું પરિસ્થિતિ છે એનો પણ તલસ્પર્શી આદાન પ્રદાન કરવામાં આવ્યું અને ત્યાં શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ મારું ત્યાં વિશિષ્ટ મહાનુભાવો ભારતના રાજદૂત ડૉક્ટર બી બી સોની, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા લવકેશભાઈ અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર અરુણાચલના ગુમજુમ, આવા વિવિધ મહાનુભાવના વરદ હસ્તે મારું સન્માન કરવામાં આવ્યું છે. બાળકોમાં વિજ્ઞાન ગણિત વિષય પ્રત્યે રૂચિ કેળવાય તે હેતુસર SVM સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો. GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ભરૂચ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 SVM હાયર સેકન્ડરી સ્કૂલના પટાંગણમાં યોજાયું હતું. વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકાની 70 વિવિધ પ્રાથમિક શાળાના 140 બાળ વૈજ્ઞાનિકો ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી
કૃતિ મોડેલ રજૂ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ હોય છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહેમાનોએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. આ ગણિત વિજ્ઞાન મેળામાં સીઆરસી શાળા પરિવાર વિરેન્દ્રસિંહ સોલંકી, બીઆરસી કોર્ડ આયશા પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાન ઘણું આગળ વધી રહ્યું છે, સાથે સાથે વિજ્ઞાને ઘણી શોધો પણ કરી છે, પરંતુ એની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ પણ સર્જી છે. પર્યાવરણને ક્યાંક હાનિ પણ પહોંચી છે. ત્યારે આ જે વિજ્ઞાનનો ગણિત પર્યાવરણ પ્રદર્શનનો જે વિષય છે એ પાંચ વિષયોમાં એ પણ એક વિષય છે કે માહિતી અને પ્રત્યાયનમાં પ્રૌદ્યોગિકી એ પહેલો વિષય છે. બીજો વિષય પર્યાવરણ સંબંધિત ચર્ચાનો પણ છે. ભરૂચ નજીક આવેલ અને સુખડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત એવી સર્વનમન શાળામાં આશરે 3 દિવસથી વિવાદ સર્જાયો હતો, પરંતુ સમાધાન સાધવામાં આવ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. સર્વનમન શાળાના આ વિવાદના મૂળમાં એમ કહેવાય છે કે સુખડા સંપ્રદાયના સાધુ સંતો વચ્ચે ચાલતા વિવાદના છાંટા છેક ભરૂચની સર્વનમન શાળા સુધી પહોંચી ગયા હતા. તેવામાં તાજેતરમાં શાળામાં 17 વર્ષ જૂના કેરટેકર બહેનોના સ્થાને સુખડાથી નવા કેરટેકરો મૂકી દેવાતા વિદ્યાર્થિનીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, તેમજ જાત જાતની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. આ તમામ ઘટનાઓ વચ્ચે ગતરોજ મોડી રાત્રે સમાધાન સંધાયું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આ સમાધાનનો મુખ્ય આધાર એ રહ્યો હતો કે શાળા સંચાલકો એવી ખાતરી આપી હતી કે આ સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના કેરટેકરો જ તેમની ફરજ બજાવશે, નવા કેરટેકર બહેનો ચાર્જ લેશે નહીં. આવા સમાધાનના પગલે હાલ સર્વનમન શાળા ખાતે શાંતિનું વાતાવરણ જણાઈ રહ્યું છે. દિવસ દરમિયાનની ઘટનાક્રમમાં વખતો વખત ચઢાવ ઉતાર થયો હતો, પરંતુ ભરૂચ સી ડિવિઝનના પોલીસ તંત્રના પીઆઈ એસબી ગોહિલે ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ દેખરેખ રાખી હતી. એક સમય એવો હતો કે સર્વનમન શાળામાં એવી અફવા ચાલતી હતી કે વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. આ અફવા ફેલાતા શાળાની વિદ્યાર્થિનીઓ ખૂબ લાગણીસભર થઈને પોતાના વાલીઓને ફોન કરી તાત્કાલિક ભરૂચ ખાતે આવવા જણાવ્યું હતું, જેથી ભરૂચમાં અને ગુજરાતના ખૂણે ખૂણેમાંથી વિદ્યાર્થિનીઓના વાલીઓ ભરૂચની સર્વનમન શાળા ખાતે આવી પહોંચતા વાતાવરણમાં ઉગ્રતા આવી ગઈ હતી. બીજી તરફ શાળાના ટ્રસ્ટીઓ પણ પોતાના કેટલાક વિચારો સાથે બાંધછોડ કરવા તૈયાર ન હતા. આવી પરિસ્થિતિ વચ્ચે છેવટે વાલીઓ અને ટ્રસ્ટીઓ સાથે એવું સમાધાન થયું હતું કે હવે જ્યારે આ સત્ર પૂર્ણ થવાના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જૂના કેરટેકર બહેનોના શાળા ખાતે ચાલુ રાખવા અને નવા કેરટેકર બહેનોને ચાર્જ ન આપવો, જે બાબતે વાલીઓ સર્વનમન શાળાના ટ્રસ્ટીઓ સાથે સહમત થયા હતા. આખરે સમાધાન સંધાયું હતું. ભરૂચ નજીક આવેલ સર્વનમન શાળામાં 17 વર્ષ જૂની કેરટેકર બહેનોએ ખૂબ લાગણીસભર સ્થાન સંપાદિત કર્યું હોય તેવું ફલિત થયું હતું. તેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવતી આશરે 450 જેટલી વિદ્યાર્થિનીઓએ લગભગ એક સૂરમાં શાળા સંચાલકોનો કેરટેકર બહેનોની બદલી અંગેનો વિરોધ કર્યો હતો. આમ વિદ્યાર્થિનીઓમાં જૂની કેરટેકર બહેનોએ આગવી લાગણી અર્જિત કરી હતી, જેના પગલે તેઓ જૂના કેરટેકર બહેનોને શાળામાંથી જવા દેવા માંગતા ન હતા, જે બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે. અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી તેમજ વીજ બચત અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર શહેર કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને વીજ બચત કરવા માટે શહેરીજનોમાં જાગૃતતા ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેર સી જે ચૌધરીની અધ્યક્ષતા હેઠળ શહેરની DGVCL કચેરી ખાતેથી નીકળેલ જનજાગૃતિ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જનજન સુધી વીજ સુરક્ષા અને સલામતીના સૂત્રોચ્ચાર દ્વારા શહેરીજનોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસ કર્યા હતા. અને આ રેલીમાં વીજ કંપનીના VS ભગત, RB ગોહિલ અને જુનિયર ઇજનેર રિયા વસાવા સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંકલેશ્વર શહેર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીજ સલામતી અને સુરક્ષા અને વીજ બચત કરવા માટે શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ જનજન સુધી વીજ સલામતી અને સુરક્ષાના નિયમો પાળવા માટે શહેરની કચેરી દ્વારા વડી કચેરીની સૂચનાથી રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે.
भरूच जिल्ला અને આજુબાજુના ગરીબ અને જરૂરિયાતમંદોને સેવાયજ્ઞ સમિતિ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા વખતો વખત સમાજ માટે ઉપયોગી એવા સેવાના કાર્યો કરવામાં આવે છે। સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને રહેવા જમવાની સગવડ અંગે પણ સેવાયજ્ઞ સમિતિએ આગવું નામ અર્જિત કર્યું છે। ત્યારે બીજી તરફ કોરોના મહામારીના સમય દરમિયાન પણ સેવાયજ્ઞ સમિતિ દ્વારા દવાઓથી માંડીને ઓક્સિજન સિલિન્ડર અંગેની તમામ સેવાઓ કરવામાં આવી હતી। હાલમાં પણ સેવાયજ્ઞ સમિતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની સેવા તેમજ મૃતદેહને સાચવવા માટે પોર્ટેબલ કોલ્ડ સ્ટોરેજની પણ સેવા આપવા रही है। त्यारे हाल में कड़कड़ती ठंडी नो वर्तारो शुरू थई गयो छे। त्यारे सेवायज्ञ समिति भरूच द्वारा भरूच तेमज नर्मदा जिल्ला ना अंतरियाळ गामों जेवा के नानी सिंगलोटी बेसणा नटाम खुर्दी तथा नदी किनारा ना विस्तार में वसता परिवारों अने परिक्रमावासियों ने कुल 4200 करता वधु नंग धाबळानुं वितरण करवामां आव्युं हतुं। आ समग्र धाबळा वितरण प्रक्रिया में सेवायज्ञ समिति ना सभ्योए खूब जहमत उठावी हती। 8 ऑक्टोबरे कांकरिया गामे आदिवासी अने भरवाड़ो वच्चे थयेला झगड़ा बाबते मददनीश आदिजाति विकास अधिकारीए कांकरिया गामनी मुलाकात लीधी हती। आमोद तालुकाना कांकरिया गामे गत 30 ऑक्टोबरना रोज आदिवासी समाजना लोकोने मेलडीनगर अने खोडियारनगरमां रहेता 21 भरवाड़ोए हाथमां कड़ीवाड़ा डांग तेमज मारक हथियारो साथे कांकरिया गाममां जईने नाना बाळक तथा अन्य बे लोकोने मार मार्यो हतो। जे बाबते आमोद पोलीस मथके 21 भरवाड़ो विरुद्ध रायोटिंग जानथी मारी नाखवानी कोशिश एट्रोसिटी एक्ट तेमज મારામારીની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે। કાંકરિયા ગામના બનાવ અંગે પોલીસે અત્યાર સુધી 11 ભરવાડોની ધરપકડ કરી છે। ત્યારે આજ રોજ બપોરના સમયે એટ્રોસિટી સેલ ભરૂચના મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી MD તડવીએ કાંકરિયા ગામમાં પીડિત લોકોની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે એટ્રોસિટી એક્ટના ગુનામાં ભોગ બનનારની મુલાકાત લેવાની હોય અને તેમને આર્થિક સહાય આપવાની સાધનિક કાગળો લેવાના હોય તેમજ પીડિતોને અન્યાય થયો હોય તો ઉપરી કક્ષાએ રજૂઆત કરવાની હોય છે। અહીંયા એટ્રોસિટી એક્ટના કામે અમે આવ્યા છીએ, તપાસ અર્થે આવેલા છે। એટ્રોસિટી એક્ટના બનાવ બને તો અમારે ભોગ બનનારને મુલાકાત લઈ એમને જે જરૂરી સાધનિક પુરાવા લઈ અને આર્થિક સહાય ચૂકવવા અંગેની કાર્યવાહી કરવાની હોય અને તેમજ એમને જે કોઈ અન્યાય થયેલો હોય તો અમે ઉપલી કક્ષાએ રજૂઆત કરી શકીએ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાસણા ગામમાં સ્મશાનની અતિશય બિસ્માર હાલતને પગલે ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આવેલ વાસણા ગામની સીમમાં એકમાત્ર સ્મશાનની હાલત ખખડધજ હોવાથી ગ્રામજનોએ આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। 10 વર્ષ જૂના સ્મશાનની મરમત નહીં કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે સ્મશાન તરફ જવા માટેના માર્ગ પર જંગલી ઝાડ ઉગી નીકળ્યા છે। સ્મશાનમાં બેસવા માટે બાકડા પાણીની વ્યવસ્થા પણ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે। અહીં અંતિમ સંસ્કાર માટે આવતા ગામ લોકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સ્મશાનની હાલતને લઈને સરપંચ સહિત ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી। નવનિયુક્ત વિધાનસભાના ધારાસભ્ય આ મુદ્દે સંજ્ઞાન લઈને ગ્રામજનોના હિતમાં સ્મશાનનું નવીનીકરણ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે। સેવાળું ગામ હોય ઘણીવાર રજૂઆતો લેખિત અને મૌખિક કરેલી, આ સ્મશાન એટલી બધી ભંગાર હાલતમાં છે, પહેલાં સારું હતું પણ અત્યારે એને જે મેન્ટેન કરવાનું હોય છે તે મેન્ટેન થતું નથી ને આજુબાજુ જંગલ જેવું દેખાય છે અને આ બધા જોઈ રહ્યા છે કે ભાઈ પરિસ્થિતિ ગંભીર છે। અહીં લોકો સ્મશાનમાં આવે તે વખતે હકીકતમાં એ બૂટ ચંપલ પહેરવાના હોતા નથી અને બૂટ ચંપલ પહેર્યા વગર આવે તો અહીં કાંટા કેટલા લોકોને કાલે વાગેલા છે અને આવી ગંભીર સમસ્યા છે, તો અમારી નમ્ર અરજ કે આ અમારી રજૂઆત આ સ્મશાન સારું ફર્સ્ટ ક્લાસ બને, લોકોને આવી સુવિધા પ્રાપ્ત થાય। અમારું સ્મશાન 2-3 વર્ષથી ખરાબ હાલતમાં છે, અમે વારંવાર પંચાયતને રિક્વેસ્ટ કરી છતાં બિન કંઈ એનો નિરાકરણ આવ્યું નથી, જેથી કરી અમને અમારા સ્મશાનનું જે કંઈ થતું હોય તે કરી નવું બાંધકામ કરી આપવામાં અમને તમને રિક્વેસ્ટ કરીએ છીએ, જેથી કરી આપવું જરૂરી છે। અમારા ગામમાં એક જ સ્મશાન છે અને અમારા ગામમાં ખાસી બધી વસ્તી છે, વસાવા લોકો છે, પછી પાટણવાડિયા છે, પગી છે, પટેલો છે, બારિયા સમાજ છે, વનકર સમાજ છે, બધા સમાજો છે, તેની સર્વ સમાજ વચ્ચે એક જ સ્મશાન છે। સ્મશાન એ અમારે ખાસ જરૂર છે, છતાં બી સ્મશાન થાય એવી પોઝિશન છે નહીં ને પંચાયત અમારું કંઈ સાંભળતી નથી, જેથી વારંવાર રિક્વેસ્ટ કરી તો ને પાણીની કંઈ અહીંયા આગળ વ્યવસ્થા છે નહીં, કેમ કે જે સ્મશાનમાં આવે તો પાણી કદાચ કોકને કંઈક તકલીફ થઈ જાય તો પાણી બી ઘરથી લાવી એવી પોઝિશન છે ને સ્મશાનમાં બાવરિયા છે, બધી બહુ વસ્તુઓ થઈ જયેલી છે, જેથી કરી કોઈને અહીંયા આગળ
બેસવું હોય ઊભું રહેવું એની વ્યવસ્થા છે નહીં. એ કંઈ સ્મશાન સાફ કરી અને કંઈક વ્યવસ્થિત થાય એવી અમારી માંગણી છે. અને ઘણા વર્ષોથી આ બધું આવી જ પરિસ્થિતિ ચાલતી હતી, બે ત્રણ વર્ષથી તો ખાસ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી મિથેનોલ ભરેલું શંકાસ્પદ ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડતી એલસીબી. એલસીબી પોલીસે કેમિકલનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 14,37,000 નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. ભરૂચ જિલ્લાની સરહદને અડીને વહેતો સમુદ્ર તોફાની બને તેવી સંભાવના. દહેજ દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ મુકાયું. બ્રિગુ ફૂડ LLP ના કર્મચારીઓએ શ્રમ ખાતામાં કરેલ રજૂઆત. શ્રમ ખાતા દ્વારા બંને પક્ષોને બોલાવાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.